नमस्ते दर्शक मित्रों, हेलो। तमे जीनू जेना माटे अहीं सांभळवा माटे इच्छा धरावी रह्या छो ते हूँ डॉक्टर कला अशोक शाह। सर्वने मारा जय प्रभु। सौथी पहला आई एम वेरी मच थैंकफुल टू दिस ऑर्गेनाइजेशन आदर्श अमदावाद एंड एना जे सूत्रधार छे, संचालक छे, ते भरत भाई शाहनो हूँ खूब खूब आभार मानु छू। अने साथे साथे किरीट भाई कि जे मने तमारा सुधी लई आव्या छे, अने भरत भाई दोषी कि जेना थकी आजे हूँ तमारी साथे वातो करू छू, तो ए सर्वेनो हूँ खूब आभार मानु छू। हवे आदर्श अमदावाद एक एवी संस्था छे कि एना नाम तेवा गुण छे, खरेखर ते आदर्श छे, खूब काम करे छे अने दरेक विषय में एमने मास्टरी छे अने ए मास्टरों ने पैदा करे छे कि जे मास्टरों बीजा ने सेवा करी शके छे अने एवरीथिंग विना मूल्ये थाय छे। तो ए संस्था ना संचालक तो बराबर छे, मेन व्यक्ति छे, पण एमां जे कार्यकर्ताओ छे, जे भाईओ ने बहनों कार्य करे छे विना मूल्ये, पोतानुं शारीरिक अने मानसिक एफर्ट करे छे, तेमने मारा कोटी कोटी वंदन। હવે જેવી રીતના આદર્શ અમદાવાદ સંસ્થા છે તેવી જ રીતના અમારી પણ સંસ્થા છે જેના સૂત્રધાર સ્ત્રીઓ છે, બેઝિકલી જેનું નામ છે મેનોપોઝ હેલ્થ ક્લબ અને મિડ એજ હેલ્થ ક્લબ, જે હવે મિડ એજ હેલ્થ ક્લબ તરીકે અમે ઓળખાવીએ છીએ। કારણ કે દર્શક મિત્રો, તમને ખબર છે કે જ્યારે મેનોપોઝ શબ્દ આવે ને, એટલે બધા ભાઈઓ શું કહે, આ તો તારો વિષય છે, તું જાણ। અને એ લોકો એ સબ્જેક્ટ ઉપર તમે ગમે એટલો અવેરનેસનો ટ્રાય કરો પણ એ પોસિબલ થતું નથી, જોવા બેસતા જ નથી। અને એનું કારણ એ છે કે એ માને છે કે મેનોપોઝ એ સ્ત્રીનો પ્રોબ્લેમ છે અને સ્ત્રી જાણે ને સમજે, પણ ખરેખર દર્શક મિત્રો, એ સ્ત્રીનો પ્રોબ્લેમ તો છે જ, પણ સાથે સાથે ફેમિલીનો મેઇનલી પ્રોબ્લેમ છે। અને જ્યાં સુધી હસબન્ડ અને બાળકો મેનોપોઝને નહીં સમજે ત્યાં સુધી મેનોપોઝની સમસ્યા અને એને લીધે ઉત્પન્ન થતી આ કૌટુંબિક સમસ્યા ક્યારેય પણ નહીં સુધરે। તો અમારી આ અને એને લીધે અમે પછી વિચાર કર્યો કે મેનોપોઝ શબ્દની જગ્યાએ શું વાપરીએ, એટલે મિડેજ વાપર્યો। અને તમને જાણીને ઘણાને ખબર હશે પણ નવાઈ લાગશે કે જેમ બહેનોને મેનોપોઝ આવે છે એમ ભાઈઓને પણ મેનોપોઝ આવે છે, જેનું નામ છે મેલ મેનોપોઝ ઓર એન્ડ્રોપોઝ। અને જેવી બહેનોને તકલીફ થાય છે એવી જ ભાઈઓને થાય છે, ફક્ત ફરક છે બંનેનો ઉંમરમાં અને ધ પ્રોગ્રેસ ઓફ ધ અવસ્થા, જેની આપણે પછીથી કોઈ વખત વાત કરશું। આ સંસ્થામાં કાર્ય કરતા બહેનો બધી આપની સંસ્થા જેમ જ વિના મૂલ્ય આવે છે અને હું એમને ખરેખર વંદન કરું છું કે બહેનો ઘરનું કામકાજ કર્યા પછી ઘરના માણસોની પરમિશન લઈને આ ક્લબને આગળ લાવવામાં અથાક પ્રયત્ન કરે છે, તે બદલ એ લોકોનો તો ખૂબ ખૂબ આભાર છે। અને આ સંસ્થા એમના થકી જ ચાલે છે, મેં તો ફક્ત બીજ રોપ્યા છે અને બીજ રોપ્યા પછી જે વટવૃક્ષ થયું છે એ આ મારી મિડ એજ હેલ્થ ક્લબના કાર્યકર બહેનો અને એમના મેમ્બર્સ, સાથે સાથે એમના હસબન્ડ, બાળકો અને ફેમિલીને નો પણ હું ખૂબ આભાર માનું છું કે એ લોકો બહેનોને આવવા દે છે, બહેનોની વચ્ચે આડા નથી આવતા, ઓન ધ કોન્ટ્રારી બહેનોને મદદ કરે છે।
હવે આજનો સબ્જેક્ટ છે મેનોપોઝ કૌટુંબિક સમસ્યા. ખરેખર મને દિલથી ખૂબ દુઃખ થાય છે કે મેનોપોઝ શબ્દને એટલો બધો વગોવી માર્યો છે. આજથી 20 વર્ષ પહેલાં જ્યારે મેં ક્લિનિક શરૂ કર્યું અને ક્લબ આ શરૂ કરી ત્યારે મેનોપોઝ શબ્દ તો એક અછૂત શબ્દની જેવો હતો કે એના વિશે તો કાંઈ બોલાય, એના વિશે તો કાંઈ વાત કરાય, એના તે કંઈ લિટરેચર હોય, એના તો કોઈ ટોક હોય. એટલે અત્યારના હવે મેનોપોઝ શબ્દ કોમન થઈ ગયો છે, માણસો વાતો બી કરતા થઈ ગયા છે, ધેટ્સ અ ગુડ પાર્ટ ઓફ ઇટ. પણ હજી જે દ્રષ્ટિએ મેનોપોઝને જોવો જોઈએ એ દ્રષ્ટિ આપણી કેળવાતી નથી, અને એને લીધે મને દુઃખ થાય છે, અને એને લીધે આજે કૌટુંબિક સમસ્યા થાય છે. પણ જો તમે મેનોપોઝને સરખી રીતે સમજો, એનું બેઝિક અવેરનેસ તમને હોય, તો આઈ ડોન્ટ થિંક કે તમને કોઈ કૌટુંબિક સમસ્યા થાય. કારણ કે મેનોપોઝ એ જે આપણે કહીએ છીએ કે વન પ્રવેશ, 51, 52, 53, એ વન પ્રવેશ એ પાનખર ઋતુ જ નથી, મેનોપોઝ તો વસંત ઋતુ છે. તમને સાંભળીને જરા હસવું આવશે, પણ ટ્રુલી સ્પીકિંગ આ વસંત ઋતુ છે. કારણ કે આ જ સમય છે જ્યારે બહેનોની બધી જવાબદારી પતી ગઈ હોય છે, બાળકો મોટા થઈ ગયા હોય છે, અને પતિ પણ એના જે ટોચ ઉપરના લેવલે એના બિઝનેસમાં કે વર્કમાં ઇકોનોમી જોઈએ એ પણ પહોંચી ગયો હોય છે. તો ધીસ ઇઝ ધ ટાઈમ દર્શક મિત્રો ધેટ યુ એન્જોય યોર લાઈફ. કારણ કે ખબર છે કે તમને મેનોપોઝ અવસ્થામાં બહેનોએ 30 વર્ષ પસાર કરવાના છે, મોર દેન 30 યર્સ. કારણ કે મેનોપોઝ અરાઉન્ડ 50 યર્સે આવે, અને આજે 21મી સદીમાં સ્ત્રીનું આયુષ્ય લગભગ 80+ છે. હવે જો તમે 30 વર્ષ જે તમારે ગાળવાના છે, અને તે પણ વસંત ઋતુની જેમ ગાળવાના છે, બિકોઝ યુ આર ફ્રી, યુ કેન ડૂ વોટ એવર યુ વોન્ટ ટુ ડૂ. પણ એ ક્યારે બનશે? જો એની તમારામાં અન્ડરસ્ટેન્ડિંગ હશે તો. નહીતર એ ઉંમરે બહેનો વિચારશે કે હવે તો હું થોડી ઉંમરવાળી થઈ, મારાથી આમ થાય ન થાય, પ્લસ આજે મને કમર દુખે છે, આજે મને માથું દુખે છે, હું તો થાકી ગઈ છું, સો મેની થિંગ્સ હેપન્સ. અને જો એની અવેરનેસ હશે તો આ બધી વસ્તુઓનો કોઈ ક્લાસ જ નથી સાહેબ, એન્ડ યુ કેન એન્જોય યોર લાઈફ. હવે આ જે મેનોપોઝની સમજણ નથી એનો તમને હું થોડો દાખલો આપું કે જ્યારે સ્ત્રી કહેશે આ અવસ્થામાં કે મને કાંઈક તકલીફ થાય છે, કે હું થાકી ગઈ છું, કે મને ગમતું નથી, થિંગ્સ લાઈક ધેટ, એટલે પતિ શું કહેશે? બેન, આ તો મેનોપોઝ એ તો તારી સમસ્યા છે, જઈને ડાક્ટરને મળી આવ. જાણે પેલા ચણા મમરા ખાવાના હોય ને એ રીતે એ એના હસબન્ડ એની વાઇફ સાથે ડાક્ટરને મળવા માટે પણ જવાની ઈચ્છા ધરાવતા નથી. કેટલું બધું નેગ્લિજન્સ ઓફ ધ સબ્જેક્ટ. એનું યંગ બાળક હશે, એ કહેશે કે મમ્મી તો બદલાઈ ગઈ છે, આ મારી મમ્મી પહેલાંના જેવી મમ્મી જ રહી નથી. એનો એક દાખલો તમને આપું કે મારી જે કથા ચાલીસી સિરિયલ દૂરદર્શને કરી હતી એમાં એક એપિસોડમાં કર્યું છે કે સ્ત્રી મેનોપોઝમાં આવેલી છે, એને બધી જાતની જુદી જુદી તકલીફો થાય છે. હવે હસબન્ડ અને બાળકો જમવા માટે ટેબલ ઉપર બેઠા છે, રાહ જોવે છે કે મમ્મી આવી અને એમને પીરસે. કારણ કે આપણે ત્યાં આપણું કામ ખાવાનું, આપણું કામ જો પીરસેલું હોય તો.
એટલે રાહ જોવે છે. મમ્મી દેખાતી નથી એટલે હસબન્ડ પેલી થાળી ને ચમચી જે ટેબલ ઉપર પડ્યા છે ને એને હું જ કીધું ટાક 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 કરે છે કે મેડમ અમે જમવા માટે આવી ગયા છીએ. પણ મેડમ તરફથી કોઈ રિસ્પોન્સ નહીં. એટલે એની જોડે એની જુવાન છોકરી બેઠી હોય છે. પપ્પા રહેવા દો ને, મમ્મી ક્યાં હોય ખબર નથી પડતી તમને? મમ્મી બાથરૂમમાં હોય. આપણે હવે ડાઇનિંગ ટેબલ બાથરૂમમાં રાખવું પડશે, કારણ કે મમ્મીને યુરિનનો પ્રોબ્લેમ હતો અને જે મેનોપોઝ અવસ્થાને લીધે હતો. પણ કોઈને સમજ નહોતી એ, અને બાળક આવી રીતે એની મશ્કરી કરે છે અને પાછી ઉપરથી કહે છે કે પપ્પા હવે તો મને આ ઘરમાં રહેવાનો ખૂબ કંટાળો આવે છે, કારણ કે મમ્મી બદલાઈ ગઈ છે, મને તો મારી ઓરિજિનલ મમ્મી જોઈએ છે. હવે જ્યારે તમારું જ ફેમિલી તમારી જ તકલીફને એક મશ્કરીના રૂપે લે તો એ સ્ત્રીને કેવી ફિલિંગ થતી હશે દર્શક મિત્રો? અને એ બહુ જ દુઃખનીય વાત છે. અને સમાજ કહેશે કે આ બધા તે મેનોપોઝમાં આવ્યા હતા, મારી માએ આવી હતી, ભાભી આવી હતી, કાકી આવી હતી, મામી આવી હતી, કોઈને કંઈ આવું નહોતું થતું જે તમે કરો છો. અરે ભાઈ, તમને ખબર છે દર્શક મિત્રો, 19મી સદીમાં સ્ત્રીનું આયુષ્ય ફક્ત 51 વર્ષનું હતું. સો બાય ધ ટાઈમ એ મેનોપોઝમાં આવે અને કાંઈ પણ બોલે એ પહેલાં ઉપર. 21મી સદીમાં સ્ત્રીનું આયુષ્ય 80થી 85 વર્ષનું છે અને એને આપણે સમજવું જ જોઈએ. પણ સમાજને એ સમજ નથી. સમાજ તો કહેશે મેનોપોઝ એટલે ખબર છે બહેનો, એની સંધિ છૂટી પાડશે કે મેન પ્લસ ઓપોઝ, એટલે પુરુષ આ અવસ્થાનો વિરોધ કરે છે, એનું નામ મેનોપોઝ. કેવું લાગ્યું? અને તમારા દિલને પૂછો કે આ વાત સત્ય છે? કે પતિ કહેશે કે તારી સમસ્યા છે તો તું જા, તમારી સાથે પણ નહીં આવે. બાળકો કહેશે કે માં બદલી ગયા છે. કેટલું બધું તમને ફિલિંગ થાય છે એ વખતે, દુઃખ થાય છે. એનીવે, હવે જો આ કુટુંબની સમસ્યા આપણે જાણવી હોય કે જે મેનોપોઝને લીધે છે, તો મેનોપોઝની વિશે થોડી આપણી જાણકારી હોવી ખૂબ જરૂરી છે. કારણ કે જો બેઝ ઘરનો પાયો જ નબળો હોય તો ઘર ન આગળ બની શકે, ન આગળ ટકી શકે. માટે આપણે થોડુંક મેનોપોઝ વિશે પહેલાં જાણશું. મેનોપોઝ એટલે જ્યારે માસિક 1 વર્ષ બિલકુલ બંધ રહે ત્યારે સ્ત્રી મેનોપોઝમાં આવી કહેવાય. માસિક બંધ રહેતા પહેલાં જે ઇરેગ્યુલર પીરિયડ્સ થાય તો એ મેનોપોઝને લીધે છે એવું માનીને બેસી નહીં રહેતા, તમારા ડૉક્ટરને બતાવીને સોનોગ્રાફી કરાવીને તમારે ફાઇન્ડ આઉટ કરવું પડે કે તમને કોઈ રોગ છે ગર્ભાશયના અંડાશયનો કે પછી તમે મેનોપોઝ બાજુ જાઓ છો. પણ જ્યારે 1 વર્ષ બિલકુલ માસિક ન આવે ત્યારે સ્ત્રી મેનોપોઝમાં આવી કહેવાય. ઇન્ડિયન વુમન લગભગ 45થી 50 વર્ષની ઉંમરે મેનોપોઝમાં આવે છે અને વેસ્ટર્ન કન્ટ્રી, કારણ કે અત્યારના હું ત્યાં બેઠી છું એટલે એનો પણ મારે ઉલ્લેખ તો કરવો જ પડે ને, વેસ્ટર્ન કન્ટ્રીમાં બહેનો 50થી 55 વર્ષની ઉંમરે મેનોપોઝમાં આવે છે. હવે મેનોપોઝના ફેઝિસ છે, મેનોપોઝના 3 ફેઝિસ છે. પહેલો છે પ્રી મેનોપોઝ કે જે 35થી 45 વર્ષની ઉંમરે હોય છે, ધેન મેનોપોઝ દેટ ઇઝ 45 થી 50 વર્ષ, અને પોસ્ટ મેનોપોઝ દેટ ઇઝ 50 વર્ષ ઓનવર્ડ્સ ટીલ યુ લીવ. તમે જ્યાં સુધી જીવો છો ત્યાં સુધી બહેનો તમે પોસ્ટ મેનોપોઝલ ફેઝ ઓફ લાઈફમાં છો. માટે મેનોપોઝ એ કોઈ રોગ નથી,
એ એક આપણી અવસ્થા છે. પણ એ અવસ્થાને તમે જો જાણો નહીં તો એ રોગમાં કન્વર્ટ થઈ જાય છે. જ્યારે બાળકમાં હોર્મોન્સ આવે છે, દેટ ઇઝ અ સેક્સ હોર્મોન્સ, 13-14 વર્ષની ઉંમરે આવે છે, અને હોર્મોન્સ આવે, શું લાવે? જુવાની લાવે છે. અને તમને બધાને કેટલું બધું ગમે છે, જુવાન થવું કોને નથી ગમતું. એ જ હોર્મોન્સ જ્યારે તમારા શરીરમાંથી જતા રહે છે ત્યારે શું લાવે છે? મેનોપોઝ લાવે છે. તો જે વસ્તુઓ આવી છે આપણી જિંદગી, આપણો બર્થ થયો છે, આપણે પેદા થયા છીએ, તો એક વખત તો જવાના જ છીએ ને. એટલે એના માટે વિચાર અત્યારથી કરવાની જરૂર રહેતી નથી. આ હોર્મોન્સ જે આવ્યા છે એ જવાના છે 50 વર્ષની આજુબાજુની ઉંમરે, અને તમે હોર્મોન્સ વિના જીવી જાણતા શીખો. અને એ જ અમારી ક્લબ છે, એનું સૂત્ર છે, હોર્મોન્સ આવ્યા જુવાની લાવ્યા, હોર્મોન્સ જશે પોઝ લાવશે, એટલે મેનોપોઝ અને એન્ડ્રોપોઝ. આવો હોર્મોન્સ વિના જીવી જાણીએ. હવે મેનોપોઝ આવવાનું કારણ, દરેક સ્ત્રીના શરીરમાં પેલ્વિસમાં વચ્ચે યુટરસ છે, બે બાજુ ટ્યુબ છે, અને ટ્યુબની નીચે બે નાના અંડાશય છે, ઓવરીઝ છે. હવે એ ઓવરીઝમાંથી જે હોર્મોન્સ નીકળે છે એને સેક્સ હોર્મોન્સ કહે છે, કે જે તમારી જુવાની લાવે છે. એ સેક્સ હોર્મોન્સ એટલે ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટ્રોન, અને એને લીધે જ સ્ત્રીની તાકાત છે, સ્ત્રીનું ફિઝોગ્નોમી છે, એની સૌંદર્યતા છે, એની બુદ્ધિ છે, એનો ડિસિઝન પાવર છે. દેટ ઇઝ એવરીથિંગ ડિપેન્ડ્સ ઓન ધ ઇસ્ટ્રોજન. અને જ્યારે અરાઉન્ડ 45 વર્ષની ઉંમરે આ હોર્મોન્સ જતા રહે છે, અને એની પહેલાં થોડાક ઓછા થાય, અને જે તકલીફ આપે એને પ્રીમેનોપોઝ કહે, અને જ્યારે એ જતા રહે છે ત્યારે સ્ત્રી મેનોપોઝમાં આવી કહેવાય છે. હવે મેનોપોઝમાં તો ખૂબ તકલીફો છે, ઘણી તકલીફો છે, આપણે એને મેન્શન નથી કરી શકીએ એમ, કારણ કે એ આજનો વિષય નથી. પરંતુ એક વાક્યમાં કહું તો મેનોપોઝની તકલીફ સ્ત્રીના માથાના વાળથી પગના પાની સુધી, પગના નખ સુધી, આખા શરીરમાં, બ્રેઇનમાં, થાઇરોઇડ, હાર્ટ, લંગ્સ, ડાયજેસ્ટિવ સિસ્ટમ, યુરિનરી સિસ્ટમ, હાડકા, સાંધા, સ્કિન, નખ, વાળ, એવરીવેર ધેર ઇઝ અ ઇફેક્ટ ઓફ મેનોપોઝ, દેટ ઇઝ ધ લેક ઓફ ઇસ્ટ્રોજન. ઇસ્ટ્રોજન જતા રહેવાથી શરીરના દરેક અવયવો ઉપર એની અસર થાય છે, અને સ્ત્રીને એ અસરમાંથી પસાર થવાનું છે. તો એને દરેક સિસ્ટમના તકલીફો છે, જે આપણે નથી મેન્શન કરતા ડિટેલમાં અત્યારના, પણ જે મેઇન તકલીફ છે કે જે આજના સબ્જેક્ટને અનુરૂપ છે, દેટ ઇઝ સાયકોલોજિકલ તકલીફ. તો સાયકોલોજિકલ તકલીફ એટલે કે થાક લાગવો, ટેન્શન થવું, ગુસ્સો આવવો, ડિપ્રેશનમાં જવું, ભૂલકણો સ્વભાવ થવો, અને અંતમાં આપઘાત કરવાની ઈચ્છા થવી. હવે તમે કહેશો કે આપઘાત કરવો છે સ્ત્રી આ અવસ્થામાં? પણ દર્શક મિત્રો, આપઘાત કરવો એટલે ટ્રેનના પાટા નીચે સૂઈ જવું, કે માકડ પીવાની દવા લેવી, કે ફેન ઉપર લટકાઈને મરી જવું, એ એકલો આપઘાત નથી. પણ આપઘાત કરવાની જે ઈચ્છા થાય કંટાળીને, કે અરે હવે હું તો થાકી, મને કોઈ સમજતું નથી, આના કરતાં તો હે ભગવાન હું મરી જાઉં તો સારું, દેટ ઇઝ નોન એઝ આપઘાત. હવે આપણે આજે
સાયકોલોજીકલ સિમ્ટમ્સમાંથી થોડા સિમ્ટમ્સ ઉપરનો ટ્રાય કરીએ, સમજીએ, અને બાકીનું આપણે નેક્સ્ટ ટાઈમ જઈશું. હવે જરા હું જોઈ લઉં કે હાઉ મચ ટાઈમ વી હેવ લેફ્ટ. આઈ થિંક ઓનલી 15 મિનિટ્સ લેફ્ટ. તો દર્શક મિત્રો, ઇસ્ટ્રોજન એ શરીરની સ્ત્રીની તાકાત છે. એ ઇસ્ટ્રોજન જતા રહેવાથી એને થાક લાગે છે. હવે એ થાકની નથી તો એને ખબર, કે નથી તો એના ફેમિલી મેમ્બર્સને ખબર. અને તમે સમજો છો કે સ્ત્રી સવારના 6 વાગ્યાથી ઉઠે છે, ત્યારથી ઘડિયાળના કાંટાની જેમ એ કામ કરતી હોય છે. સવારે ઉઠીને દરેકનો ચા નાસ્તો કરવાનો, છોકરાને લંચ બોક્સ કે નાસ્તા બોક્સ ભરવાની, પુરુષની પોતાના હસબન્ડની બ્રીફ કેસ કરવાની, એનું ટિફિન કરવાનું એન્ડ વોટ નોટ. એન્ડ પછી જાય છે બિચારી છોકરાઓને સ્કૂલે મૂકવા અથવા ટ્યુશને મૂકવા. દોડતી દોડતી જાય છે, પાછી આવે છે ત્યારે એ વિચારે છે કે એને કોઈ સિમ્પથીના બે શબ્દ કહે. એની જગ્યાએ હમણાં જે છેલ્લો મેં એપિસોડ મૂક્યો છે, કદાચ આપ સૌએ જોયો હોય, તો એની જગ્યાએ હસબન્ડ શું કહે છે કે તું કેમ મોડી આવી. પહેલી કહે છે, હવે છોકરાને મૂકીને ટ્રાફિકને બધું જોઈને આવી, એમાં મોડી આવવામાં કાંઈ ઓછો મારો વાંક છે? તો કે હવે સામે બોલ્યા વિના એના કરતાં જા જઈને કે કર તૈયાર, મારી બ્રીફ કેસ ક્યાં છે, મારો નાસ્તો ક્યાં છે. સ્ત્રી બિચારી કહે છે કે એવરીથિંગ ઇઝ રેડી, જસ્ટ યુ હેવ ટુ સી, યુ હેવ ટુ લુક ઇટ. તમારું કામ તો તમે જો કરી શકતા હોત તો વધારે સારું હતું, તમે નથી કરતા તો હું તૈયાર કરીને આ બધું ગઈ છું. તમારાથી એ જોવાતું પણ નથી, તમને દેખાતું નથી, અને તમારાથી લેવાતું પણ નથી. એનીવે એ સ્ત્રી ફટાફટ પાછી આપે છે એને. હસબન્ડ જાય એટલે ઘરનું કામકાજ કરવાનું હોય. ખરેખર સ્ત્રી એક ઘડિયાળના કાંટાની જેમ જ દરેક કામની એને કરવાની ઈચ્છા હોય છે, કે દરેક કામ હું કરું કે જેથી મારું ફેમિલી સુખ શાંતિથી જીવે, મારા છોકરામાં સારા સંસ્કાર પડે. અને એ થાકતી હોય છે, છતાં પણ એ વિચાર નથી કરતી પોતાની જાત માટે. એને ચાનો કપ પણ પીધો નથી. સવારના એ જાય છે સ્કૂલે મૂકવા કે જે કંઈ કામ કરે છે, ચાનો કપ પણ પીવા મળ્યો નથી. અને બીજી સ્ત્રીઓને ધારો કે ચાનો કપ પીવા મળે તો કેવી રીતે સ્ત્રી ચા પીવે છે, દર્શક મિત્રો ખબર છે તમને? બધાના નાસ્તા તૈયાર કરીને ટેબલ ઉપર મૂક્યા હોય, દરેક જણ આવીને શાંતિથી ચા નાસ્તો કરે, અને સ્ત્રી ચાનો ઘૂંટ રસોડામાં પ્લેટફોર્મ ઉપર લે, સાથે સાથે પેલા કુકરની વિસલ પણ વાગતી હોય, અને બીજી બાજુથી નોકર ઘરમાં આવ્યો હોય, એ કહે છે કે બેન કપડાં ક્યાં છે. સી, એક ચા પીવાની 5 મિનિટ પોતાની જાત માટે એ સ્ત્રી નથી આપતી. એ સ્ત્રીના મગજમાં કેટલું ટેન્શન રહેતું હશે. માટે બહેનો, તમારે પણ થોડુંક શીખવા જેવું છે કે આખા ઘરનો ભાર તમે લઈને બેસી જાઓ એ ન ચાલે. ઘરમાં વહુ આવી હોય, કારણ કે આ ઉંમરે લગભગ વહુ પણ આવે, પણ વહુ તો બિચારી નવી નવી છે, એને તો રસોઈ કરવાની શું ખબર પડે, મારા છોકરાને શું ભાવે છે, મારા વરને શું ભાવે છે, એવી દાંતો એ બનાવે જ નહીં. હવે જો તમે બધું જ વસ્તુ તમારી જાતે જ કરવા માંગતા હો તો પછી તમે થાકો છો, એમાં કંઈ ખોટી વાત નથી. પણ તમારે આ અવસ્થામાં તમારી થિંકિંગ પ્રોસેસ, તમારી લાઈફસ્ટાઈલ તમારે બદલવાની છે. અને તમે જાણો જ છો કે કોઈ બે સ્ત્રી રસોડામાં સાથે નથી રહી શકતી, એ કચકચ થાય જ તે. અને શેના માટે કચકચ કરવી છે? અલ્યા આવી છે, એને એના વરને પીરસવા દો, એના વરને પ્રેમ કરવા દો, તમે તો મારા છોકરાને તો આમ જોઈએ જ,
માટે તમે આમ પોલીસની જેમ ઉભા રહો એ ન ચાલે. અને જે આ તમને થાક લાગે છે, જેની તમને સમજણ પણ નથી, એટલે ઘણી બહેનોને તો શું થાય, સમજ છે નહીં એટલે ગુસ્સો કરશે, બાળકો ઉપર ને પતિ ઉપર સામો જવાબ આપશે, અને એ પતિ અને બાળકોએ આ જ સ્ત્રીને 2 વર્ષ પહેલાં કે વર્ષ પહેલાં ઘરનું બધું કામ શાંતિથી કરતા જોયું છે. એક શબ્દ પણ એ ઉચ્ચારતી નથી તમારી અગેન્સ્ટમાં, સામો બોલતી નથી. એ સ્ત્રી આજે આટલું બધું સામો બોલવાની શરૂઆત કરે, આખો દિવસ પડી રહેવાનો ટ્રાય કરે, એટલે તમને ગુસ્સો આવે ભાઈઓને અથવા ઘરના મેમ્બર્સને. અને બને શું કે ભાઈઓ તો ગુસ્સો કરીને જતા રહે ઓફિસે, બહાર જઈને તો ભૂલી પણ જાય, પણ પેલી સ્ત્રી છે ને એને તો જવાનું નથી, એટલે ઘરમાં બેઠી બેઠી વિચાર કરે કે સાલું મેં ખોટું કામ કર્યું ને, મારે આવી રીતના એમને કહેવું નહોતું જોઈતું, મેં બાળકને ખોટો ખખડાવી નાખ્યો અને પછી રડે. પણ એને સમજ નથી પડતી કે એને શું કરવાની જરૂર છે. તો દર્શક મિત્રો, બહેન પોતે અને એના ઘરના ફેમિલીએ એના શરીરમાં ઇસ્ટ્રોજન જતું રહ્યું છે, એટલે તાકાત જતી રહી છે, તાકાત જતી રહી છે. અને એ જે પહેલાં કામ કરતી હતી, એની જે સ્ટાઇલ હતી, તમારા જે એક્સપેક્ટેશન હતા, એ બધા એના એ જ છે, અને તમારામાં તાકાત નથી એટલે તમે એ પહોંચી નથી વળતા, અને તમે પહોંચી નથી વળતા એટલે તમને ટેન્શન થાય, અને ટેન્શન થાય એ તો બધા જ રોગનું મૂળ છે. તમને ટેન્શનને લીધે હેડેક થશે, તમારું ડાયજેસ્ટિવ સિસ્ટમ પાચન શક્તિ ઉપર અસર થશે, તમારા હૃદય ઉપર અસર થશે, તમારા શ્વાસ ઉપર અસર થશે, તમારા મગજ ઉપર અસર થશે, શરીરના દરેકે દરેક ભાગ ઉપર સ્ટ્રેસ ટેન્શનની અસર થાય છે. અને એ ટેન્શન તમારી અણસમજને લીધે, બહેનોની અણસમજ અને ઘરના ફેમિલી મેમ્બર્સ, ખાસ કરીને પુરુષની અણસમજ અને બાળકોની, અને જો ઘરમાં સાસુ હોય તો એની પણ અણસમજને લીધે આટલી બધી તકલીફ થઈ શકે છે. અને જેની ટ્રીટમેન્ટ છે ફક્ત લિટલ અવેરનેસ, મેનોપોઝ વિશેની જાણકારી જે અમારી ક્લબ કરી રહી છે, અને સાથે સાથે દરેક સ્ત્રીએ 45 વર્ષ પછી એક મલ્ટીવિટામિન લેવાની, કારણ કે આપણા ફૂડમાં એટલું મળતું નથી, અને છે પણ સ્ત્રી સુધી તો એ પહોંચતું જ નથી, પહેલાં વરને જાય, બાળકોને જાય, બ્લા બ્લા બ્લા. તો દરેક જણે એક મલ્ટીવિટામિન લેવાની અને એક કેલ્શિયમની ગોળી લેવાની. યોગા કરો, પ્રાણાયામ કરો, રિલેક્સ થતા શીખો, અને તમારી જાત માટે 1 કલાક આપતા શીખો. બહેનો, આખી જાતના આટલા વર્ષો, 30 વર્ષ કે 20 વર્ષ તમે તમારા ફેમિલીને આપ્યા છે, તમારી જાતને જોઈ નથી, હવે આ ટાઈમ છે કે તમે જાતને જોતા શીખો. અને જો તમે રિલેક્સ થઈને તમારી જાતને જોશો, જાત માટે 1 કલાક વાપરશો, તમને જે વસ્તુનો શોખ હોય એ ડેવલપ કરો, પણ કાંઈક કરો જાત માટે, અને તો તમે હેલ્ધી રહેશો. અને જો તમે હેલ્ધી હશો તો જ તમારું ફેમિલી હેલ્ધી રહેશે, કારણ કે સ્ત્રી તો રથનો, ઘરના રથનો સારથી છે. કૃષ્ણ ભગવાન જેમ ત્યાંનો સારથી હતો મહાભારતનો, એમ તમે પણ સારથી છો, અને સારથી જો સારો હશે તો ડેફિનેટલી ઘર અપ ટુ ડેટ રહેશે. અને આઈ થિંક ઇટ્સ એક્ઝેક્ટલી 9 o'clock, સો આના પછી જે પરમ દિવસે 2 દિવસ પછી જે આપણે થર્સડેના લેવાના છીએ, ત્યારે વી ગો ફોર ધ મોર અબાઉટ ધ સાયકોલોજીકલ થિંગ્સ, ડિપ્રેશન શું છે, ઇરિટેશન શું છે, કઈ રીતે એને તમારી ટ્રીટમેન્ટ આપવાની છે, મેનોપોઝને કઈ રીતે તમે ટ્રીટ કરી શકો છો તમારી જાતે જ, એમાં શું તપાસ થવી જોઈએ, એ આપણે નેક્સ્ટ સેશનમાં લઈશું. તો થેન્ક યુ વેરી મચ, એન્ડ નાવ ધીસ ઇઝ ઓપન ફોર ક્વેશ્ચન આન્સર, એન્ડ
आई एम वेरी मच थैंकफुल टू आदर्श अहमदाबाद.